આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે સહજ સર્જન અવનવા આઈડિયાઝ વૈભવી ભાવિક સાથે આ કાર્યક્રમ સાંભળતા તમામ મિત્રોને ભક્તિ બિજલાણીના નમસ્કાર કેમ છો બધા ગયા એપિસોડમાં આપણે વૈભવી બેન પાસેથી ઘણું બધું શીખ્યા ક્રિએટિવિટીનો ખ્યાલ પણ સ્પષ્ટ થયો તો હવે આપણો સમય થયો છે ફરી વૈભવી બેનને મળવાનો કેમ છો વૈભવી બેન હું એકદમ મજામાં મિત્રો તમે બધા કેમ છો અમે પણ એકદમ બરાબર છીએ વૈભવીબેન ગયા એપિસોડમાં તમે સર્જનાત્મકતા વિશે માહિતી આપી તો આર્ટ અને ક્રિએટિવિટી પસંદ કરતા લોકોને બાબતોની માર્ગદર્શનની જરૂર પડતી હોય છે તો એમના વિશે તમે શું કહેશો કારણ કે નાનપણથી શીખીને આકાર કઈ રીતે આપવું શરૂઆત એમને ક્યાંથી કરવી પછી નવું શીખવા માટે એમને કોનો સંપર્ક કરવો ઓનલાઈન કેવી રીતના શીખી શકાય આ બાબતે તમે શું કહેશો ભક્તિ એક સમયે મને પણ આવી બધી મૂંઝવણો હતી અને હું આ મૂંઝવણોને બહુ સારી રીતે સમજી શકું છું અને આ પ્રશ્નોના હું જો જવાબ આપું તો હું એમ કહીશ કે શરૂઆત ગમે ત્યાંથી ગમે તે ઉંમરમાં અને જે ગમતું હોય ત્યાંથી કરવી જોઈએ ઉતાવળે એક સાથે આંબા ના પાકે હા એકદમ સાચી વાત છે હો શરૂઆતમાં છે ને મિત્રો જો તમારી આસપાસ શું સહેલાઈથી મળે છે એ ધ્યાનમાં રાખો ઓછામાં ઓછા ખર્ચે તમે શું સર્જી શકો છો એના ઉપર પ્રયોગો અથવા અખતરાઓ ચાલુ કરો જે માટે આપ ઘરના સભ્યો મિત્રો વડીલોનું માર્ગદર્શન લો શીખો જૂનું તાજું કરો જ્યારે તમે અવનવા આઈડિયા અજમાવી નવું સર્જન કરતા થઈ જશો પછી લોકો કઈ બાબતો પસંદ કરી રહ્યા છે એનું અવલોકન કરો જરૂરિયાતોને ઓળખતા શીખો અને સમયની માંગ અનુસાર તમે એવું શું નવું આપી શકો એ શોધો શોધ્યા પછી વિચારો કે ઝીરો બજેટ લાગત લાગે એવી કઈ વસ્તુઓ તમે પોતાની આવડતો દ્વારા સર્જી શકો છો જેમ કે ખરીદીને પછી સર્જન કરવા કરતા રૂપાંતર કરીને નવા જ સ્વરૂપમાં આવડત દ્વારા સર્જતા શીખીએ જેમ કે હું તમને આ વસ્તુ ઉદાહરણ દ્વારા સમજાવું તો આપણે રોજબરોજના ઉપયોગમાંથી પ્લાસ્ટિક વેસ્ટ ઘણો બિન ઉપયોગી નીકળતું હોય છે તો આ પ્લાસ્ટિક વેસ્ટ માંથી તમે જોડીને તોડીને અથવા ઉમેરીને કંઈક સ્કલ્પચર તકનીકો શીખીને એવું કંઈક બનાવો કે જોનારને ખ્યાલ જ ના આવે કે સર્જકે આમાં પ્લાસ્ટિક વેસ્ટનો ક્રિએટિવલી ઉપયોગ કર્યો છે તમને મારો અનુભવ જણાવું તો મેં હમણાં જ એક ખૂબ સરસ ટ્રાન્સફોર્મેશન ટેકનિક વડે થ્રીડી ક્રિશના મેં સર્જ્યા છે જે આપણે પેકિંગમાંથી નીકળતો કોર્નર હોય ને આમ થ્રી જેવો આકાર હોય એનો ઉપયોગ કરીને મેં એને થ્રીડી કૃષ્ણા બનાવ્યા ઓહો તો તો અમને ચોક્કસથી માહિતી આપો કે તમે આ થ્રીડી કૃષ્ણા કઈ રીતે બનાવ્યા મેં શું કર્યું ભક્તિ કે મને જોઈને વિચાર આવ્યો કે આને હું કઈ રીતે નવા સ્વરૂપમાં કંઈક એવું બનાવું કે લોકોને એમ થાય કે વાહ આ તો ખૂબ જ સરસ કૃષ્ણજી બનાવ્યા છે તો વિચાર તો આવ્યો કે આને ટ્રાન્સફોર્મ તો કરવું જ છે થયું કે કેવી રીતે થશે શું કરું કઈ તકનિક વાપરું પછી મને પેપર મે શી કલે યાદ આવી અચ્છા તો આ તમારો આઈડિયા તો ખૂબ સરસ છે પણ આ પેપર મેશી શું છે એ જણાવશો ચોક્કસ પેપર મેશી છે ને ભક્તિ આપણા ભારતમાં સદીઓથી વર્ષોથી વપરાતી આવતી ક્લે છે હવે દરેક રાજ્યમાં એને અલગ અલગ નામે ઓળખાતું હશે પણ આજકાલ પૂરા વિશ્વમાં આ પેપર મેશીના નામથી આ ક્લે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે હવે એ કેવી રીતે બને છે એની હું માહિતી આપણા મિત્રોને આપું તો પેપર અને મેશી એટલે કે કાગળનો માવો અને એનામાં માટી અથવા ગુંદર કે ફેવિકોલ મિક્સ કરીને એને ક્લેના સ્વરૂપમાં વાપરવામાં આવે છે તો આ મને એક ટેકનિક યાદ આવી કે થર્મોકોલ તો કેવો હોય કે ભક્તિ તને ખ્યાલ છે આપણે એને આમ વાળીએ તોડીએ તો આરામથી તૂટી જાય હા હા સાચી વાત છે તો હવે મારે એને મજબૂતી આપવી હતી તો મજબૂતી માટે તો માવો અને માટી મારા માટે બહુ આમ કહેવાય ને કે જીરો બજેટ વાળી વસ્તુ હતી હું ફેવિકોલ ને ગુંદર પણ વાપરી જ શકું પણ મારે મારો પ્રયત્ન હંમેશા એ જ રહેતો હોય છે ભક્તિ કે આપણા જે કોઈ મિત્રો છે એમને પણ બહુ વધારે મહેનત ના પડે ઝંઝટ ના હોય એવું જ કંઈક મારે એમના સુધી પહોંચાડવું હતું તો મેં બે સાધન સામગ્રી મારા ધ્યાનમાં આવી કે બિન ઉપયોગી કાગળ કાગળમાં મિત્રો તમે એકદમ સાદા બિનઉપયોગી કાગળનો ઉપયોગ કરી શકો છો પ્લાસ્ટિકની ચમકવાળા કે પોસ્ટર કે એવા કાગળ ના વાપરતા જે કોઈ પણ હોય નોટબુકના કાગળ હોય કે રદ્દી હોય એના એ બધા કાગળના તમે નાના મોટા કટકાઓ કરો એને પાણીમાં અમુક કલાકો પલાળી રાખો મારી સલાહ છે કે તમે એને આખી રાત પલાળી રાખો તો વધારે સારું અને પછી તમે એને માવાના સ્વરૂપમાં લઈ આવો માવો એટલે તમે મિક્સર છે ગ્રાઇન્ડર છે અથવા હાથેથી કે કોઈ પણ રીતે એનો માવો તૈયાર કરી લ્યો હવે એ માવામાં કાગળ પણ છે ને પાણી પણ છે બરાબર એનામાંથી એને પાણી રહીત કરવું છે તો તમે કોટન કે મલમલનો જે પાતળો કાપડ આવે ને એમાં આપણે કેવી રીતે શ્રીખંડને આપણે પાણી રહીત કરવા માટે પનીરને કેવી રીતે આપણે કરતા હોય છે બસ એ જ ટેકનિકથી ને પાણી રહીત કરી લેવાનું છે હવે જે માવો નીકળ્યો એ માવા જોડે મેં શું કર્યું તળાવની માટી લઈ લીધી તમારા પાસે જે કોઈ પણ માટી ઉપલબ્ધ હોય માટી હોય તો એના હું તમને વિકલ્પો આપું કે તમે ચોક પાવડર વાપરી શકો છો પુટી પાવડર વાપરી શકો છો બસ એક પ્લાસ્ટર ઓફ પેરિસ ના વાપરતા કેમ કે પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે ને એ પાણીના સંપર્કમાં આવીને તરત જ એ ગઠ્ઠો બની જતો હોય છે એટલે પીઓપી ના વાપરતા પ્લાસ્ટર ઓફ પેરિસ નું ટૂંકું સ્વરૂપ છે પીઓપી એના સિવાય તમે કઈ પણ વાપરી શકો છો જો તમને આવી માટી ચોક પાવડર પુટ્ટી કઈ જ નથી મળતું તો પણ કઈ વાંધો નથી તમે માવા જોડે ગુંદર લઈ લો અથવા ફેવિકોલ લઈ લો પેપરના માવા અને ગુંદર અથવા કરીને ક્લેનું સ્વરૂપ તૈયાર કરી લો હવે મને વિચાર આવ્યો કે મેં આને થર્મોકોલ ઉપર પેપર મશીને પાથરીને મજબૂતાઈ તો મેં આપી દીધી હવે મને વિચાર આવ્યો કે અહીંયા આના ઉપર હું કૃષ્ણજીનો આકાર કઈ રીતે ઉપસાવું તો મેં પિન ઇન્ટરેસ્ટ એપ્લિકેશનમાં પશ્ચિમ બંગાળમાં બનતા લાકડાના રમકડાઓ આ રિઝલ્ટ મેં સર્ચ કર્યું અને મને મારી મૂંઝવતી સમસ્યાનું જવાબ મળી ગયું કે હવે મારે આ રીતે કૃષ્ણજી તૈયાર કરવા છે બસ પછી શું હતું હાથમાં સ્કલ્પચર ની આવડત તો હતી જ આકાર ઉપસાવી લીધું અને પછી મેં શું કર્યું આખી રાત એમને સુકવા મૂકી દીધું મિત્રો તમે જો આ મારી સાથે સાથે આ બનાવવાની કોશિશ કરવા માંગતા હો તો તમે રૂમમાં પણ સુકવી શકો છો અથવા તડકામાં પણ સુકવી શકો છો હવે સુકાઈ જાય પછી શું કરવું પેપર મેસી છે ને ઘણો ભેજ શોષે છે તો સૌથી પહેલા પ્રાઈમરનો એક બેઝ કોટ લગાવી લેજો એકદમ સુકાઈ જાય પછી તમે કોઈ પણ રંગો એના ઉપર કરી શકો છો મારી સલાહ છે કે તમે એક્રેલિક કલર્સ થી એના ઉપર રંગો આપશો કૃષ્ણજી તૈયાર કરવામાં તો વધારે સુંદર અને આકર્ષક લાગશે વાહ તમે માહિતી તો ખૂબ જ રસપ્રદ આપી હો મને અને શ્રોતા મિત્રોને આ ચોક્કસથી ગમી જ હશે પણ વૈભવી બેન તમે તો એક્સપર્ટ છો હો તમે તો આ થર્મોકોલમાંથી બનાવી લીધું પણ મને અને શ્રોતા મિત્રોને જણાવશો કે આ અમને શરૂઆત ક્યાંથી કરવી ચોક્કસ જો તમારા માટે આ બધું શીખવાની શરૂઆત કરતા હો ને તો મારી સલાહ છે કે તમે પહેલા નાના કદથી બનાવવાની શરૂઆત કરજો એનામાં તમે પ્રેક્ટિસ કરતા જજો ધીરે ધીરે તમારા હાથમાં ફાવટ આવી જશે મને વિશ્વાસ છે તમારા ઉપર અને પછી તમને મોટા કદનું બનાવવું જોઈએ હા અમે ચોક્કસ પ્રયત્ન કરશું અને ખાસ જોશું કે દરરોજ નીકળતો જે બિનઉપયોગી સામાન છે એમાંથી કંઈક અલગ એવું કંઈક બનાવીએ જે આપણે સ્કૂલ પ્રોજેક્ટ છે હોમ ડેકોરેશન ગિફ્ટ આ આ બધેમાં કઈ આપણે ઉપયોગી થઈ થઈ શકે તો વાત ક્રિએટિવ આઈડિયા દ્વારા વસ્તુનું અદ્ભુત રૂપાંતર કઈક નવા જ અંદાજમાં કરી નાખવામાં આવ્યું એની તમે પણ જો મિત્રો આવા કબાડમાંથી જુગાડ કરીને કંઈક વિશિષ્ટ બનાવતા હો કે જે ઇકો ફ્રેન્ડલી પણ હોય ઝીરો બજેટ પણ ધરાવતું હોય તો તમે અમારી સાથે થી શેર કરી શકો છો તમે ક્રિએટિવ સ્કિલના ફોટો વિડીયો પણ અમને મોકલાવી શકો છો જે અડધી એક મિનિટના અમને ટૂંકમાં તમે જણાવી શકો છો ઘણા લોકો માટે આ જુગાડ કલા છે હાસ્યાસ્પદ બની જતી હોય છે હો વૈભવી બહેન પણ આ ઘણા લોકોને છે ને આ જુગાડ પ્રક્રિયા કે કલા છે ને એ સમજાતી નથી એમને હાસ્યાસ્પદ લાગે છે તો વૈભવી બેન તમે એના માટે શું કહેશો હું આવા લોકો માટે એટલું જ કહીશ કે એવી મોડર્ન લાઈફ સ્ટાઈલ શું કામની કે જેના થકી તમારા ઉપયોગી વસ્તુઓ દ્વારા તમારી જ આસપાસ ગંદકી સર્જાતી હોય અને લોકો તમને ધિક્કારની નજરથી જોતા હોય જ્યાં ત્યાં ટિશ્યુ પેપર્સ ફેંકીને ચાલતા થવું પ્લાસ્ટિકની બોટલ્સ ટીન કે પેકેજિંગ મટિરિયલ્સનો જ્યાં ત્યાં નિકાલ કરી દેવું આવી બેતર કરી શું કામની કે જેની સજા અબોલા જીવને ભોગવવાની આવતી હોય આપણે જાગૃત થઈએ દોસ્તો આપણા બાળકોને પણ અમુક સારી આદતો કેળવતા શીખવીએ તો જ આપણા જીવનને અને કુદરતને ફાયદો થશે અમુક ભૂલાઈ ગયેલી જૂની વ્યવસ્થા ફરી પાછી ઊભી કરીએ જેમ કે દરેક ઘરની બહાર સુકો અને ભીનો કચરો નાખવાની કચરાપેટી ઉપ ઉપરાંત જાનવરોને પીવાના પાણી માટેની વ્યવસ્થા ગોઠવી જેની સાથે સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખીએ આપ ધારો તો પ્લાસ્ટિક ના બિનઉપયોગી અથવા માટીના મોટા પાત્ર સિમેન્ટ કોટિંગ આપીને જાનવરો માટે પાણી ભરવાનો પાત્ર જાતે તૈયાર કરી શકાય અહીંયા આપણે આપણી ક્રિએટિવ સ્કિલ વાપરી શકીએ જેને બહારની બાજુ સુંદર પેઇન્ટિંગ અથવા રંગીને મૂકી શકીએ થોડી ક્રિએટિવ સ્કિલ વાપરીને અને થોડું બીજાની ભલાઈ વિશે વિચારીને તો જુઓ કેટલો આનંદ મળે છે આ સર્જનાત્મકતા દ્વારા શું તમને પણ ગજબની ખુશી મળે છે જો હા તો તમે પણ ક્રિએટિવ પર્સન છો તમારી સર્જનાત્મકતા અમારા સુધી પહોંચાડો તમે ઇકો ફ્રેન્ડલી એવું શું બનાવી રહ્યા છો જેથી તમારી આસપાસ સોસાયટી તથા સમાજને પણ ફાયદો થઈ રહ્યો હોય એવી પ્રવૃત્તિઓ વિશે અમને પણ માહિતગાર જરૂરથી કરજો તો મિત્રો આજે આપણને વૈભવી બેને જે થર્મોકોલમાંથી બનતા થ્રીડી ક્રિષ્નાની માહિતી આપી એ અંગે તમને કોઈ પણ પ્રશ્નો જો મૂંઝવતા હોય અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇન્ડિયા રેડિયો ભુજમાં આ કાર્યક્રમના કોમેન્ટ સેક્શનમાં તમે પ્રશ્નો ચોક્કસથી પૂછજો વોટ્સઅપ પર પણ તમે પ્રતિભાવો આપી શકો છો આ ક્રિએશનના ફોટોસ તમે આકાશવાણીના વોટ્સઅપ સ્ટેટસ માં પણ જોઈ શકો છો તે માટે તમે નંબર નોંધી લેજો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન એટલે કે નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઈવ ફોર સો ફ્રેન્ડ્સ આવતા બુધવારે રાત્રે સાડા નવ વાગે સહજ સર્જન અવનવા આઈડિયાઝ વૈભવી ભાવિક સાથે આ કાર્યક્રમમાં આપણે ફરી મળીશું ફરી નવું ક્રિએશન શીખીશું આવજો મિત્રો આવજો વૈભવી બેન આવજો